વાવાઝોડા દરમિયાન તેમજ ત્યારબાદ દૂધની અછત ન સર્જાય તે માટે કચ્છની સૌથી મોટી સરહદ ડેરીએ વ્યવસ્થા ગોઠવેલ છે. હાલે સરહદ ડેરીની વિવિધ મંડળીઓ દ્વારા વેચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવા તેમજ જરૂરી ફૂડ પેકેટ અને જરૂરી સામાન પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. વાવાઝોડા બાદ દૂધની સપ્લાય ન ખોરવાય તે માટે સરહદ ડેરીના ચેરમેન વાલમજીભાઈએ વિશેષ આયોજન હાથ ધરેલ છે, જેના અનુસંધાને દરેક મંડળીઓને વ્યવસ્થા સોંપવામાં આવેલ છે. ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા વલમજીભાઈએ માહિતી આપી હતી. સરહદ ડેરી તરફથી સરકારી તંત્રની સાથે રહી એની સાથે સંકલન કરીને અત્યારે જે લોકોએ શિફ્ટ નથી થતા એને સ્થળાંતર કરવા માટે પણ અમારી મંડળીઓને મેં સૂચના આપી દીધી છે. જે દરિયાકાંઠાના અમારા જે સેન્ટરો છે ત્યાં પણ એક એક સિનિયર વધારાના અધિકારીની નિમણૂક કરી દીધી છે. એટલે અત્યારે પણ અમારાથી જે કંઈ શક્ય હોય તે સરકારશ્રીએ સેન્ટરોમાં જે પણ લોકોને ખસેડ્યા છે એમને રાહત આપવા માટે પણ બિસ્કિટ, થેપલા, મરચાં આવી જે વસ્તુઓ બગડે નહીં એવી વસ્તુનો પુરવઠો એના સેન્ટરોમાં મળી રહે, મંડળીઓના જે ગ્રાહકો છે કાંઠા વિસ્તારના એમને પણ મળી રહે એની વ્યવસ્થા અમે કરી છે. એના પછી પ્રાર્થના કરીએ ભગવાન પાસે કે આ વાવાઝોડું મુશ્કેલી ઓછી કરે, તેમ છતાં થાય તો એના પછીના જે દિવસો છે એ દિવસોમાં પણ દૂધનો પુરવઠો જળવાઈ રહે, એ લોકોને રાહત મળે. સેન્ટરોમાં કદાચ એક બે દિવસ વધારે રોકાવાની જરૂર થાય તો પણ એના માટે સરહદ ડેરી જેટલા પ્રયત્નો થાય એટલા સરકારશ્રી સાથે રહી અને કરશે. અને આવતા દિવસોએ આ બે દિવસમાં પણ સ્થળાંતર થઈ જાય તમામ મંડળીઓના પ્રતિનિધિ અને ખાસ કરીને તો એના પશુઓને છૂટા મૂકી દે, બાંધે નહીં, વાવાઝોડાની કોઈ લિમિટ ન હોય એટલે પશુઓના રક્ષણ માટે પણ પશુઓને છૂટા મૂકી દેવા જોઈએ. પતરાના જે કાચા મકાનોમાં જે રહે છે મિત્રો એ લોકોએ પણ સેન્ટરોમાં અથવા તો અમારા સેન્ટરો છે ત્યાં આશ્રય લઈ અને એને તમામ જમવાની એ વ્યવસ્થા સરહદ ડેરીની તરફથી કરવામાં આવશે.